नमस्कार टीवी 9 समाचार साथे हूँ छु शिवानी। महत्वना समाचार, राज्य में हथियारों वेचवाना कौभाड़ो पर्दाफाश थयो छे। गुजरात एटीएस नी टीमे राज्यना कच्छ, मोरबी, अमरेली, वाकानेर, अमदावाद अने भावनगर माथी हथियार झड़प्या छे। विविध जग्याओ पर सर्च करी 4 डझन थी वधु हथियारों पकड़्या छे। 5 थी वधु आरोपीओनी धरपकड़ पण थई छे। आ साथे पकड़ायेला हथियारों मा मोटा भागना हथियार विदेशी होवानुं पण जाणवा मळ्युं छे। हालमां आ मोटा समाचार मळी रह्या छे, राज्यमां हथियारों वेचवाना कौभाड़नो पर्दाफाश थयो छे। गुजरात एटीएस नी टीमे एक सफळ ऑपरेशन पण पार पाड्युं छे, जेमां राज्यना अलग अलग जिल्लाओमांथी हथियार झड़पाया छे। जो के आ खूब ज गंभीर बाबत छे, कारण के 4 डझन थी वधु हथियारों पकड़ाया हता, જેનો શું ઉપયોગ હતો આગળના સમયમાં તેનો પણ હવે ખુલાસો થવો રહ્યો। સંવાદદાતા મિહિર ભટ્ટ જોડાઈ ગયા છે। મિહિર, વધુ શું વિગતો? શિવાને, ગુજરાત એટીએસએ છેલ્લા 5 દિવસની અંદર ગુજરાતના વિવિધ સ્થળો ઉપર એક સર્ચ ઓપરેશન કર્યું છે। કચ્છ હોય, ભાવનગર, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી, વાંકાનેર, આ બધી જ જગ્યાએ અને લગભગ 7 થી વધુ આરોપીઓની અલગ અલગ જગ્યા ઉપરથી ધરપકડ કરી છે અને તેમની પાસેથી લગભગ 50 થી વધુ વેપનની જે છે એ વેપન કબજે કર્યા છે અને તેમાં એવું કહેવામાં આવે છે કે 70%થી વધુ વેપન છે એ વિદેશી છે, એટલે કે ઓટોમેટિક વેપન છે। હવે આ વેપનનો ગુજરાતમાં શું ઉપયોગ થવાનો હતો, આ તમામ તપાસ ચાલુ થઈ ગઈ છે। એટીએસએ 5 થી વધુ આરોપીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ પણ ચાલી રહી છે। આ જે વેપનો વેચવાનો જે આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે, તેમાં ગુજરાત એટીએસના સૂત્રોનું કહેવું છે કે આ વેચનારો જે વ્યક્તિ છે તે મૂળ અમદાવાદનો છે અને અમદાવાદથી ઘણી બધી જગ્યાએ હથિયાર સપ્લાય કરવામાં આવ્યા છે। સિવાય અહીંયા ખાસ એક વાત જણાવી દઉં કે થોડા દિવસ પહેલા કચ્છની અંદરથી એક આરોપી એક મોરનો શિકાર કરીને આવતો હતો ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસે તેને પકડ્યો હતો, તેની પાસેથી હથિયાર પણ કબજે કર્યું હતું। લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચ્છની જે આ હથિયારની કબજે કર્યા પછી તપાસ શરૂ કરી ત્યારે બીજા હથિયાર મળ્યા હતા। આ હથિયાર મળવાનો સિલસિલો શરૂ થયો ત્યારે ગુજરાત પોલીસને લાગ્યું કે આ ગુજરાતની અંદર એક મોટું કૌભાંડ છે હથિયારો વેચવાનું અને આ તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત એટીએસએથી અલગ અલગ સ્થળો ઉપર તપાસ કરી, તેમાં સુરેન્દ્રનગરથી માંડીને અમદાવાદ હોય, ભાવનગર હોય કે અમરેલી સુધી આ જે હથિયારો વેચવાના તાર જોડાયેલા હતા અને લગભગ અત્યારે 5 થી વધુ આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સિવાયની આગામી દિવસોમાં હજી વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થશે અને આની સાથે જ આ જેટલા વેપનો છે તેની અંદર જે કારતૂસ આવતા હતા તે કારતૂસ કોણ સપ્લાય કરતું હતું તો તે પણ આરોપીઓની ધરપકડ થઈ શકે છે। તો કહી શકાય કે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી મોટો આ સર્ચ ઓપરેશન છે ગુજરાત એટીએસ નું અને અત્યાર સુધીમાં સૌથી મોટા હથિયારો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। જી મિહિર, તો આ ખૂબ જ મોટા સમાચાર, કારણ કે રાજ્યમાં પહેલી વખત આટલું મોટું કૌભાંડ ઝડપાયું છે અને એ પણ હથિયારો વેચવાનું કૌભાંડ, અલગ અલગ જિલ્લાઓમાંથી આ હથિયારો ઝડપાયા છે અને આના તાર ક્યાં અડે છે તેને લઈને પણ હવે તપાસ તેજ છે।